મિત્રો નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જાડેજા આસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે યુનિટ 7 વન એન્ડ મેન આપણે આના અગાઉના લેક્ચરમાં શીખી ગયા બરાબર કે વન એટલે કે એકવચન કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક હોય તો તેને એકવચન કહેવાય બહુવચન કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક કરતા વધારે હોય તો તેને શું કહેવાય બહુવચન બરાબર એ આપણે શીખી ગયા અને બે આર્ટિકલ્સ છે એ અને એ તો દરેક વિદ્યાર્થીએ આજે પેજ નંબર 27 એમાં આપણે સમજવાનું છે તેમજ 28 અને 29 પર લખવાનું છે ચલો વન એટલે કે એકવચન મેની m a n y મેની એટલે બહુવચન A double P L E
દરેક વિદ્યાર્થી અમારી સાથે જ આ ફ્રેઝ લખવાનું રહેશે. આ ખંડમાં તમારે આ આન્સર મેં લખ્યા છે તમારે લખવાના રહેશે. ત્યાર પછી એટ ઇઝ ડી આઈ એસ એચ બરાબર એ આર્ટિકલ્સ છે ને એટલે જ્યારે આપણે બહુવચનમાં લખશું આ ડીસ ને ત્યારે એ નીકળી જશે ને છેલ્લે એસ કે ઈએસ લાગી જશે. તો આમાંથી કયો ઓપ્શન છે જુઓ તો કે એસ એચ છે તો શું લાગશે છેલ્લે ઈએસ તો શું બની જશે ડીસ ડી આઈ એસ એચ ઈ એસ શું લાગ્યું આમાં ઈએસ. ત્યાર પછી એ બેન્ચ બી ઈ એન સી એચ એ બેન્ચ જો તો શબ્દની અંદર છે શું છે તો કે સી એચ તો શું લાગશે એમાં પણ ઈ એસ બી ઈ એન સી એચ ઈ એસ બેન્ચીસ. ટોમેટો છે એટલે બહુવચનમાં ફેરવે તો ટોમેટોસ. એપલ છે એપલ ને બહુવચનમાં ફેરવે તો એપલ્સ. ડીશ છે ડીશ ને બહુવચનમાં ફેરવે તો શું બોલાય ડીશીસ. બરાબર લખતા આવડે પણ બોલવું પણ જોઈએ ને બોલાય એટલે કેમ બેન્ચ તો બેન્ચ ને બહુવચનમાં શું કહેવાય બેન્ચીસ. આ બધા એક કરતા વધારે વસ્તુ છે તમને ચિત્રમાં દર્શાવેલું છે. આ સાઈડ છે એક જ વસ્તુ છે એટલે કે એક વચન છે આ સાઈડ છે ઈ બહુવચન છે. ત્યાર પછી એ કાઈ એ આઈ ટી ઈ હવે એને આપણે બહુવચનમાં ફેરવ્યું છે તો કે આઈ ટી ઈ હવે આમાં શું લાગશે એસ કે એસ તો કે ઈ તો આપેલું છે તો શું લગાવશું આપણે ખાલી એસ જ કાઈસ બરાબર એને શું વચાય તો કે કાઈસ. ત્યાર પછી એ બુક B ડબલ O K હવે એને આપણે બહુવચનમાં ફેરવ્યું છે તો શું આપણે કરશું B ડબલ O K અને છેલ્લે S books બરાબર કારણ કે ઉપરમાંથી એક પણ અક્ષર અહીંયા ન પૂછેલો. હવે દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 28 આજ ખાલી લખવાના છે જો આન્સર છે. હવે પેજ નંબર 29 કાઢ છે બરાબર જે મેં અહીં લખેલું છે પેલું ચિત્ર સેમ છે એ ફર્સ્ટ એમાં પણ એ જ રીતે સામેના પેજ ની રીતે આ સાઈડ છે એક વચન છે અને આ સાઈડ છે બહુવચન છે તો એ બસ તો હવે એને આપણે બહુવચન આપેલું છે તો બી યુ એસ હવે શું લાગશે એસ લાગશે કે ઈએસ તો કે આમાં એસ છે તો આ અક્ષરને અંતે જ્યારે આવે ત્યારે શું લગાવશું ઈએસ એટલા માટે અહીં પણ આપણે લગાવ્યું ઈએસ. હવે આને શું બોલે તો કે બસીસ B U S E S. ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે પોટેટો એ પોટેટો P O T A T O પોટેટો છે હવે એને આપણે બહુવચનમાં ફેરવ્યો છે તો એ તમને ખ્યાલ હોય ને કે ક્યારે S લાગે ને ક્યારે E S લાગે તો તમારે એના માટે પાછું યાદ રાખવાનું કે A ડબલ S S H C H X કે O આવે શબ્દના અંતે ત્યારે જ E S લગાવવાનું છે એટલા માટે મેં શું કરશું ઈએસ લગાવશું પી ઓ ટી એ ટી ઓ છે શું લગાવશું ઈએસ. શું કામ ઈએસ લગાવ્યું તો કે શબ્દને અંતે ઓ છે. આ છ અક્ષર તમારે યાદ રાખવાના એસ ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ ઈ જ્યારે શબ્દને અંતે આવે ત્યારે જ ઈએસ લગાવવાનું રહેશે બાકી બધામાં એસ જ લગાવવાનું. ત્યાર પછીનું ચિત્ર જુઓ તો શેનું છે મેંગો એ મેંગો તમને મેં જે અહીંયા લખેલું બતાવ્યું છે એ એમ એ એન જી ઓ તો શબ્દને અંતે ઓ આવે છે જ્યાં ઉપર દર્શાવેલ છે બરાબર તો એમાં પણ શું લાગશે તો કે ઈ એસ. અહીંયા આપણે લખીએ એમ એ એન જી ઓ ઈ એસ મેંગો. ત્યાર પછીનું ચિત્ર શેનું છે જુઓ તો ટ્રી એ ટી આર ડબલ ઈ તો જો તો ડબલ ઈ વાળા ઉપર જે અક્ષર છે તો કે ના તો અહીં શું લગાવવાનું રહેશે ખાલી એસ જ ટી આર ડબલ ઈ એસ ટ્રીઝ. ત્યાર પછી એના પછીનું ચિત્ર જુઓ તો આમાં શેનું દર્શાવેલું છે તો કે ગ્લાસ એક વચન છે ને એ જી એલ એ ડબલ એસ ઉપર દર્શાવેલો છે એટલા માટે શું લાગશે ઈઝ G G L A ડબલ S અને છે શું લગાવશું ES શું આને વચાય ગ્લાસીસ બરાબર. ત્યાર પછીનું ચિત્ર જુઓ તો શેનું છે J
ખોજ ઘડિયાળ એ W A T C H વોચ હવે આમાંથી છેલ્લો અક્ષર C H જે ઉપર દર્શાવેલો છે એટલા માટે શું લાગશે ઇસ તો અહીંયા આપણે લખીએ W A T C H ઇસ અને શું વોચે તો કે વોચિસ બરાબર ફરીથી એક વાર કહું છું આ છે એકવચન છે A K N A R A K N E P શું છે આર્ટિકલ્સ ઇસેમાં લાગશે તો કે એકવચનમાં છે જ્યારે બહુવચનમાં એ કે એન આર્ટિકલ્સ છે એ નીકળી જશે અને શબ્દને અંતે એસ કે ઈએસ લાગી જશે હવે બીજું એસ કે ઈએસ ક્યારે મૂકવું તો કે એના માટે આપણે છ અક્ષર છે યાદ રાખવાના બરાબર એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ બરાબર એ છ અક્ષર શબ્દને અંતે જ્યારે આવતા હોય ત્યારે ઈએસ લગાવવાના રહેશે બાકી બધામાં એક્સ બરાબર નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ